નમસ્કાર સુત્રો, કેમ છો? મજામાં હું છું. આવતો 10 કમલેશમાંથી મોરબીથી પોરબંદરની વાત આવે અને ત્યારે કીર્તિ મંદિર કે જે મહાત્મા ગાંધીનું નામ યાદ ના આવે તો કેમ ચાલે? તો આજે આપણે જે પોરબંદરની અંદર જે કહેવાય ને કે આપણા મહાત્મા ગાંધી, તો એમની એક આખું એક મંદિર તરીકે પણ છે અને એક મ્યુઝિયમ તરીકે પણ છે. અને એમનો જન્મ આ જગ્યાએ પોરબંદરમાં થયો હતો. તો તમને એમનું એક આખું મ્યુઝિયમ બતાવી દઉં. અને તમારે આવવું હોય ને આપણે કિશનભાઈ આવવું હોય તો ક્યાં કહેવાય? અરે વાહ, કીર્તિ માણેક ચોક. માણેક ચોક કહેવાય. ચાલો તમને અંદર લઈ જાઉં. અહીંયા બૂટ ચંપલ બધું તમારે બહાર કાઢવાનું. આવી ગયા છે આપણે કીર્તિ મંદિર. આવો તમને અહીંયા કિશનભાઈ કીર્તિ મંદિર એમ ને. અને સત્ય હિંસા મહાત્મા ગાંધી અને કસ્તુરબા. અને ટુરિસ્ટ લોકો વધુમાં વધુ આ જગ્યાએ આવતા હોય છે. અને આ જગ્યાએ તમે એને ટુરિસ્ટ લોકો વધારે વધુમાં વધુ આ જગ્યાએ પસંદ વધારે કરતા હોય છે. બરાબર. ચાલો આવો તમને પેલા છે ને અંદર આગળ એક પણ જગ્યા લઈ જવું તમને. એક લાઇબ્રેરી છે એટલે એમાં ગાંધીજીની જે પુસ્તક એ માડી કિચન છે, ટી શર્ટ છે, એ બધું અહીંયા મળી જાય. ગાંધીજી વિશે બુક છે. પહેલાં તમને બતાવું, અહીંયા આવો, નજીક આવો. અહીં બધા પેન્ટિંગ બતાવી દઉં તમને. પેન્ટિંગ એક સંદેશનો, એક સરસ મજાનો સંદેશ આપી રહ્યા છે. આની અંદર દરેક ધર્મનો સમાવેશ કરવામાં આવેલો છે પેન્ટિંગમાં. મારું સપનાનું ભારત, હિન્દ સ્વરાજ. બા બાપુ ગાંધી શતાબ્દી પૈસા જેમની ટિકિટ સ્વચ્છ ભારત નિર્માણ. અને ગાંધી બાપુ જ્યારે વિદેશમાં ગયા હતા આપણા પોરબંદરનું હોય ને દરિયા ચોપાટીનું હોય ને ચોપાટી નજીક આવો છું. અહીંયા સંગ્રહ સ્થાન છે. અને એક આ જગ્યાની એક વાત મને બહુ ગમી, અહીંયા ફોટો ફોટોગ્રાફી કેમેરાથી તમે એલાઉડ છે જે પણ વસ્તુ તમારે કરવી હોય. અહીંયા બધી જૂનવાણી વસ્તુ, પછી અને બધી બુક ગાંધીજી વિશેની બુક પણ છે.
કસ્તુરબા માર્ગ જુલુસ પોરબંદર. મિત્રો તમે ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરજો, જેથી કરીને તમને વિડીયો પણ તમને લાઈવ યુટ્યુબ કરતા પહેલા એમાં મળશે તમને. આખું આ સંગ્રહાલય છે જે પોરબંદર કીર્તિ મંદિર તરીકે ઓળખાય છે. અને ગાંધીજી જે વસ્તુના વાસણનો ઉપયોગ કરતા ને, ગાંધી યુગ કે બર્તન, એ સમયના વાસણ છે. જોઈ લ્યો જે કાંસાની થાળી, આ બધી વસ્તુ કીટલી છે, આ બધી જૂણવાની વસ્તુ કે અત્યારે હાલમાં તો કદાચ 100 પીસ તરીકે જ મળે છે. જોઈ લ્યો રાજભાઈ, જોઈ લો કેટલી મહેનત કરવી પડે છે અમારે, નહીં રાજભાઈ? અને આ છે પુરાણિક વસ્તુ બધી, એ છે તમને અહીંયા એમની મોજડી પણ છે. ત્યારે કદાચ બાપુ ગયા સાબુ વાપરતા, એ વિશે પણ રાખ્યું છે એમને. નીમા મહાત્મા ગાંધી વસ્તુ છે, એન્ડ એની ટિકિટ, મહાત્મા ગાંધીની ટિકિટ, એના જીવન, એના સંદેશ, સ્મશાન યાત્રા. 1924માં ભારતમાં થયેલા કોમી રમખાણમાં 25મી દિલ્હીમાં કરેલા ઉપવાસમાં દિવસમાં ગાંધીની સાથે ઇન્દિરા ગાંધી, જેમની ઉંમર 6 વર્ષની હતી. વાહ, સત્યનો ચહેરો. મહાદેવ દેસાઈ શ્રીમંત કસ્તુરબા ગાંધીની સમાધિ. પોરબંદર એક કીર્તિ મંદિર તરીકે પણ લોકો વધુમાં વધુ જોવા આવતા હોય છે. અને આ બાપુ કા આસન એકદમ કોમન મેન હતા, એટલે એકદમ નિખાલસ તરીકે હતા બાપુ. તમને વિડીયોમાં પણ એ પણ બતાવી દઉં, અહીંયા એક પાછું તમને બતાવી દઉં. ટુરિસ્ટ બધા કોઈ પણ અહીં ગુજરાતમાં ફરવા આવે ત્યારે ચોક્કસથી મુલાકાત આ જગ્યાની તો અવશ્ય લેતા જ હોય છે. અને વધુમાં તો મારે શું કહેવું, જીકીએ તો મોજ જ અલગ છે. કસ્તુરબા ગાંધીજી, ચલો મિત્રો આ વિડીયો શેર તો કરજો જ, અને ગમે લાઈક તો કરજો. અને યુટ્યુબમાં વિડીયો આવશે એનો પણ તમે એડિટિંગ સાથે કમ્પ્લીટ થશે. આ તો તમને ડાયરેક્ટલી મોબાઈલમાં શૂટ કર્યો છે. તમે પણ ચાલો જો, બી જગ્યા ધ્યાન આપવાનું પાછું. જો ગાંધીજી જ્યાં જન્મા હતા તે મકાન, ગાંધીજી જ્યાં જન્મા હતા તે મકાન તેઓના પિતા મહાશ્રી હરજીવનજી રવિદાસ ગાંધી દ્વારા ઈસવીસન 1777માં એના સ્થાનિક નિવાસી મહિલા માણબાઈ પાસેથી ખરીદ્યું હતું. ગાંધીજીના પિતામય ઉત્તમચંદજીએ થોડા ફેરફાર કરીને આ મકાનને 2 માળનું બનાવ્યું. સમયાંતર આ મકાનમાં વધુ 1 માળ ઉમેર્યો અને ગાંધીજી જન્મ સમય 2 ઓક્ટોબર ઈસવીસન 1867 આ મકાન 3 માળનું હતું. આખું મકાન 22 ઓરડા અખંડ પરસાદ સાથે ધરાવે છે. કેટલીક ઓરડીઓ દિવાલો ચિત્રથી સુશોભિત કરવામાં આવી છે. ચાલો તમને બતાવી દઉં. વાહ, ક્યા વાત, એ વાત. આ છે ગાંધીજીનું મકાન કે જે ગાંધીજી પોતે અહીંયા બિરાજતા હતા, અને ત્યારથી એ બધી ચૂનવાણી જે બધું ઘંટી હતી કે જે હાથ ઘંટી
પહેલાં તો ખ્યાલ હશે કે તમને કે ક્યારે ક્યાં ઘંટીને એવું કંઈ દોડવા માટે સાધન નહોતું, તો ઘરે જ આ બધી વસ્તુ કરવામાં આવતી હતી. એની આ એક જગ્યા છે. હવે તમને અંદર પણ લઈ જાઉં, જો અંદર તમને સરસ મજાનું બતાવીશ. જૂનું તો જૂનું જ છે ને ભાઈ, ચાલો બરોબર ને કિશનભાઈ, આપણા રાજભાઈ અહીંયાથી આવી રીતે ચાલીને જવાનું છે. તમારે બધી વસ્તુ એમનું કામગીરી બહુ જબરદસ્ત હતી. તમને અંદર શું છે એ તમારે અહીંથી જોવું પડશે. એક રૂમ છે ખાલી, એ જાળવણી બહુ સરસ રાખી છે. આટલું બધું જૂનું હોવા છતાં તમે જોઈ લ્યો, પેલા દરવાજો પવન થી વખાઈ ના જાય એના માટે આ વસ્તુ હતી. એના બધાના મગજ બહુ ખતરનાક હતા. અત્યારે તો ઠીક છે, બધા આવે વેટિંગ હોય છે, જવાનું હોય છે, પબ્લિક બહુ જ હોય છે. અને જ્યારે તહેવાર હોય કે કંઈ હોય તો વધારે ને વધારે લોકો અહીં આવતા હોય છે. બસ હવે તમે ચાલુ રાખજો. મહાત્મા ગાંધી કા જન્મ સ્થળ, મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ આટલું બધું જૂનું પુરાણિક હોવા છતાં પણ આ જગ્યાને તમને કહું ને કે સાચવણી બહુ સરસ છે. ચાલો મિત્રો હવે આગળ પણ તમને લઈ જાઉં અને વિડીયો અહીંયા એન્ડ કરીશ. તમારે આખો વિડીયો જોવો હોય ને તો તમે આપણી યુટ્યુબ ચેનલ કમલેશ મોદી એમ ફૂડી એમાં તમે સર્ચ કરજો, એમાં પણ ટૂંક સમયમાં વિડીયો આવી જશે. આ તો ઇન્સ્ટાગ્રામ માટે કે પોરબંદર આવે તો શેર કરજો. ત્યાં લગીને જેમાં તમે જેમાં લઈ જાય તમે ચાલુ રાખજો. હાલો અહીંયાથી આવી રીતે ઉપર જવાનું છે. કેવું લાગે છે રાજભાઈ? આટલું જૂનું છે તો એ કેવું મસ્ત આમ નજારો કેવો છે જોઈ ગયો. અહીંયા કોઈ જાતનો ચાર્જ રાખવામાં નથી આવ્યો મિત્ર, ફ્રી વોકમાં તમને આ બધી વસ્તુ દેખાડવામાં આવી રહી છે. આવો, અહીં કોઈ જાતનો ચાર્જ રાખવામાં નથી આવ્યો, ફ્રી વોકમાં જ બધું છે. અને ખરેખર આ ફ્રીમાં પણ આટલું બધું જોવા મળે છે એ પણ બહુ આનંદ છે આપણા માટે. ચાલો મિત્રો, આજે હવે તમે જોઈ રહ્યા છો કે અમે જે પોરબંદરની અંદર જે કસ્તુરીબા જે ભવન કહેવામાં આવે એ જગ્યાએ પણ જશું. અને અમે મહાત્મા ગાંધીની જગ્યાએ ગયા હતા પણ ત્યાં ગર્દી બહુ હતી એટલે ઉપર અમે જઈ ના શક્યા. એટલે એની પાછળ જે બહુ ઓછા લોકો ત્યાં જતા હોય છે તો આજે તમને ત્યાં લઈ જાઉં, એકદમ એની પાછળ જ છે. અને આ પાછળથી એક રસ્તો પડે છે. ગાંધીજી બાપુ અને કસ્તુરબા એ એક આજુબાજુમાં જ રહેતા હતા, નજીક જ રહેતા હતા. તમે જોઈ રહ્યા છો કે આ પાછળથી જવાનો એક રસ્તો છે અને એ જગ્યાએ આપણે જશું. અને પહેલાં તમને એ કહી દઉં કે ગાંધીજી અને કસ્તુરબા પહેલેથી એકદમ શ્રીમંત હતા, એટલે એ લોકોના પાકા મકાન હતા અને આવા ત્રણ ત્રણ ચાર ચાર માળના મોટા મકાનો હતા. પાછળ તમે જે જોઈ રહ્યા છો કે જૂનવાણી જે આખું મકાનો. અને આ જગ્યાએ મને એક વસ્તુ બહુ ગમી કે આ લોકોની જે જોખાઈ અને જે વ્યવસ્થા બહુ સરસ હતી. એટલે તમે જ્યારે પણ આવો તમને પણ ખૂબ આનંદ થશે અને એ લોકોનું જે સંચાલન બહુ સરસ હતું. ચાલો તમને આજે લઈ જાઉં છું, પાછળ જ લઈ જાઉં છું. અને જરૂર જવા જેવું છે, પોરબંદરની અંદર તમારે છે ને એકવાર તો આવવું જ જોઈએ. અને મહાત્મા ગાંધીની નગરી પણ કહી શકાય અને સુદામાની નગરી પણ કહી શકાય. તો ટૂંક સમયની અંદર સુદામાની નગરીનો પણ વિડીયો આવવાનો છે, તો જોવાનું ભૂલતા નહીં. સુદામાની નગરીનો પણ બહુ સરસ મજાનો વિડીયો બનાવ્યો છે. તો તમે જે જોઈ રહ્યા છો કસ્તુરબા ગાંધી સ્મારક, તો એ જગ્યાએ આપણે જઈશું અને અંદરની થોડો ઘણો જેટલો નજારો દેખાશે એટલો તમને દેખાડવાનો પ્રયત્ન કરશું. ચાલો હવે આપણે ત્યાં પહોંચી ગયા છે. તમે જે જોઈ રહ્યા છો અહીંયા આજુબાજુમાં રહેણીક મકાનો છે અને ત્યાં ઘડી છેલ્લા એમનું મકાન હતું. અને એ જગ્યા પણ તમે બહુ જ મજા આવે એવી જગ્યા છે, એકદમ શાંત જગ્યા. અને ત્યાંનું નકશીકામ એ પણ જોવા જેવું છે. ચાલો હવે ત્યાં પહોંચી ગયા છે આપણે ત્યાં આગળ અને જોઈ રહ્યા છે ત્યાંનો નજારો. ચાલો
આપણે મિત્રો આવી ગયા છે કસ્તુરબાના જે ઘરે, જે મહાત્મા ગાંધીના પત્ની કસ્તુરબાનું પિયર પોરબંદર, સેવામૂર્તિનું પિયર. 19મી સદીના આ ઘર એ સમયના વણિક કુટુંબના રહેણીકના છાપ ધરાવે છે અને કસ્તુરબાના પિયર છે. કસ્તુરબા ગાંધીજીના જીવન સંગીની હતા. બારણાના ચોકઠા બારસાક અમરાઈઓમાં લાકડાનું કોતરકામ રસપ્રદ છે. કેટલાક ઓરડામાં સુશોભિત ભીત ચિત્રોની છાપ વર્તાય છે. છત પણ એ જ રીતે સુશોભિત કરેલી છે. 1869માં જન્મેલા કસ્તુરબાના લગ્ન 1882માં ગાંધીજી સાથે થયા હતા. પૂનાના આગ ખાનામાં મહેલમાં ગાંધીજી સાથે સ્વચ્છ જેલવાસ ભોગવતા હતા ત્યારે 1944માં એમનું અવસાન થયું હતું. 1944માં એમનું અવસાન થયું અને કસ્તુરબા જ્યારે યુવાન હતા ત્યારે. અને એ અંદર એ ભોજન કક્ષ તમને કેવું લાગ્યું મિત્ર? આ જગ્યાએ મને તો ખરેખર બહુ જ આનંદ થયો, કારણ કે આ જગ્યાએ આવીને જે વિડીયો બનાવવાની, અને ખરેખર તો મોજ એટલા માટે આવી કે પોરબંદરની અંદર તમે આવો ને તો તમે આ જગ્યાએ તો તમે મિસ ના જ કરી શકો. એટલે તમારે આ જગ્યાએ તો તમારે જરૂરથી આવવું જોઈએ, અને આ જગ્યાએ તમે આવશો ને તો શાંતિ બહુ મળશે. અને મને ખાસ તો જે મહાત્મા ગાંધી જે સ્મૃતિ ભવન હતું અને જે કીર્તિ મંદિર તરીકે પણ આપણે ઓળખાય છે, તો એ જગ્યાએ ફોટો વિડીયોગ્રાફીકને બધી વસ્તુને એલાઉડ છે. તો વિડીયો બનાવવાની પરમિશન નથી, તો અમને પણ બહુ મજા આવી ગઈ. અને અહીંયા તમે કદાચ કસ્તુરબાની અંદર તમે બહુ વિડીયોની પરમિશન નથી, એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અમે તો ખાલી ઉપરથી બહારથી સીન લીધા છે તમને દેખાડવા માટે. અને મને તો મજા આવી ગઈ. પોરબંદરના સફર બહુ જબરદસ્ત ને બહુ મજા આવી ગઈ અને યાદગાર છે મારા માટે, ને જેની મોજ. અને તમે જે જોઈ રહ્યા છો પોરબંદરની અંદર અત્યારે ઘણો બધો સુધારો પણ થઈ ગયો છે. અને પોરબંદરમાં તમે આવો તો આ જગ્યાની મુલાકાત અને કસ્તુરબા ભવનની મુલાકાત તો તમે અવશ્ય લેજો. પણ ત્યારે પણ તમને એક બીજી એક વાત કહી દઉં કે મહાત્મા ગાંધી અને કસ્તુરબા બે શ્રીમંત હતા. એમના જે ફાધર હતા એ બે શ્રીમંત હતા અને પૈસાની કોઈ કમી નથી. અને ત્યારે બે મિત્રો હતા, પાછા દિવાન હતા. જ્યારે મહાત્મા ગાંધીના જે પિતા હતા એ દિવાન હતા, એટલે કોઈ જાતની પૈસાની કમી નથી. તમે ત્યારે જોઈ શકો છો એ સમયમાં આ 3 માળનું બનાવવું એટલે બહુ શ્રીમંત હોય તો જ આ વસ્તુ પોસિબલ હતી, નહીં ત્યારે ઝૂંપડા વાળવાનું પણ સુવિધા હોતી નથી. તો એ સમયમાં જ્યારે કસ્તુરબા અને મહાત્મા ગાંધી ત્યારે ખૂબ જ શ્રીમંત હતા, અને શ્રીમંત હોવા છતાં પણ જે એક દેશ માટે જે કાર્ય કર્યું છે આપણે તેમને ભૂલી ના શકીએ. પણ આ જગ્યાએ મને તો બહુ મજા આવી ગઈ. મળશું પાછા આવી રીતના અનોખા વિડીયો, અનોખી દુનિયા, અનોખો સ્વાદ લઈને. ત્યાં લગીન આપણી આ કમલેશ મોદી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો. અને તમે જ્યારે પણ પોરબંદરની અંદર આવો તો જરૂરથી અવશ્ય મુલાકાત લેજો. ત્યાં લગીન જય માતાજી, જય મોગલ, જય હિન્દ. અને પોરબંદર તો જરૂર આવજો. બાય બાય.